નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર તકતી વિવાદનો મામલો સામે છે, ત્યારે બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પ્રતિક્રિયા આપી છે. સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા યોગ્ય નહીં હોવાનું જણાવતા ઘટનાને નિંદનીય ગણાવી છે. આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવા માંગ પણ કરવામાં આવી છે. ભગવાન રામના અનુયાયી છે ત્યારે હનુમાનજી તો એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના હિતમાં સંસ્કૃતિ જળવાય તેમજ અનુયાયીઓ યુવા પેઢીના હિતમાં યોગ્ય પ્રતિકા મૂકે તેવું જણાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને લોકોને મૂર્તિઓ અને ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ, આવા વિવાદમાં ન પડવું જોઈએ. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કર્મો કર્યા બાદ પણ વિવાદ થયો છે અને માફી માંગવામાં આવી છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય તેવું કાર્ય અને કર્મ કરવા સૂચન કર્યું છે. ત્યારે વિવાદિત તકતીઓ હટાવી યોગ્ય અને તકતીઓ લગાવવામાં માંગ કરી છે. સાળંગપુરના વિવાદમાં એવું છે કે જે હનુમાનજીની પ્રતિમા એમના સ્વામીઓની સામે હાથ જોડાવીને મૂકાશે એ બહુ નિંદનીય છે, આ ન થવું જોઈએ. સમાજ માટે અને સંસ્કૃતિ માટે બહુ ખરાબ છે. વારંવાર આ લોકો આવું કરતા રહે છે અને પછી માફી માંગી લે છે. આ કર્મ સારું નથી, એમના માટે સારું ન કહેવાય. વિચારવું જોઈએ, સંત બનાશે તો એમના બહુ વિચારીને પગલાં ભરવા પડે, આનો વિરોધ ન થાય. આ જગ્યાએ જો પોતે ભગવાન રામની પ્રતિમા મૂકી અને સામે હનુમાનજી હાથ જોડીને બેઠા હોત તો લોકો એમની પ્રશંસા કરે કે બહુ સારું કામ કર્યું, પણ આ તો નિંદાના પાત્ર બનાશે એટલે આ ન થવું જોઈએ.